निर्माण कार्य चालतु हतुं त्यारे लिफ्ट छे ते धड़ाका भेर तूटी पड़ी हती अने तेमा आ घटना सामे आवी छे। जेमा अत्यार सुधीमा जे प्रमाणे अहेवाल छे त्यारे मौतना जवाबदार कोण छे सौथी मोटो सवाल सामे आव्यो छे। आजे तस्वीर अमे आपने बतावी रह्या छे ए जुदा जुदा जे बिल्डरो छे आ ग्रुप साथे संकळायेला बिल्डर छे तेमनी आ तस्वीर छे। महत्वपूर्ण छे के ज्यारे दावा करवामां आवे छे कि सारामां सारू कंस्ट्रक्शन करवामां आवशे त्यारे ए पण दावो होवो जरूरी छे कि जे श्रमिको छे कि जे आ बांधकाम क्षेत्र साथे संकळायेला छे तेनुं पण ध्यान राखवामां आवे, तेनी पण देखरेख राखवामां आवे, परंतु ते बाबते जवाबदारीमांथी क्यांक छટકતા હોય તેવો ભાસ આજે થયો છે। જે પ્રમાણે આજે બહુ સ્પષ્ટ છે કે જે લિફ્ટ તૂટી પડી, ધડાકાભેર તૂટી પડી ને તેમાં સાતથી વધુ છે જેમનું નિધન થયું છે। મહત્વપૂર્ણ છે કે સાત લોકોના નિધન ઉપરાંત કેટલાક લોકો ગંભીર રૂપે ઘાયલ છે। મહત્વપૂર્ણ છે કે જે મૃતકો છે તે સેન્ટિંગનું કામ કરતા હતા। ત્યારે મંતવ્ય ન્યૂઝના સીધા સળગતા સવાલ છે કે ક્યાં છે આ બિલ્ડિંગનો કોન્ટ્રાક્ટર અને બિલ્ડિંગના માલિકો, બિલ્ડર વિકાસ શાહ અત્યારે ક્યાં ગાયબ થઈ ગયો છે તે સૌથી મોટો સવાલ અત્યારે સામે આવી રહ્યો છે। શું આ બિલ્ડર વિકાસ શાહ સામે હવે તંત્ર તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે। શું વિકાસ શાહની સામે ગુનો દાખલ કરવામાં આવશે? ઘટના પછી પણ કેમ હજુ સુધી બિલ્ડર વિકાસ શાહ દેખાયો નથી તે સૌથી મોટો સવાલ મંતવ્ય ન્યૂઝ પૂછી રહ્યો છે। ક્યાં છે આ બિલ્ડિંગનો કોન્ટ્રાક્ટર, ક્યાં છે બિલ્ડિંગના માલિકો? મહત્વપૂર્ણ છે કે એક સાથે જ્યારે સાત સાત જેટલા શ્રમિકોનું નિધન થયું હોય આ ઘટનામાં, કારણ કે એમને પણ ખબર નહોતી કે આવું થશે, ત્યારે આ બિલ્ડર છે વિકાસ શાહ તે અત્યારે શું કાર્યવાહી આના મુદ્દે કરવામાં આવશે તે સૌથી મોટો સવાલ છે। તે અત્યારે ક્યાં છે તે પણ સવાલ છે। ઘટના પછી કેમ ક્યાંય વિકાસ શાહ દેખાયો નથી તે સૌથી મોટો અત્યારે સળગતો સવાલ છે તે સામે આવી રહ્યો છે, અને બિલ્ડિંગનો કોન્ટ્રાક્ટર અને બિલ્ડિંગના માલિકો હાલ ક્યાંક શું થઈ ગયા હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે। કારની જાણ કરેલી નથી, અહીં સ્થળ ઉપર આવ્યા છે, સ્થળ ઉપર આવી કોઈ જિમ્મેદાર વ્યક્તિ કે જેને પ્રત્યક્ષ આવું કંઈ જોયેલું હોય એવો એક વ્યક્તિ છે જેને મીડિયાવાળા પૂછી રહ્યા છે। અમે પણ એમને પૂછવા માગીએ છીએ, આ બધું થાય પૂછી તપાસ કરી પછી આગળની કાર્યવાહી કરી શકે। એક જવાબદાર વ્યક્તિ તરીકે આ લોકોની પણ જવાબદારી કે આટલી મોટી દુર્ઘટના ઘટી તો આપણે પણ એક તંત્રને જાણ કરવી જોઈએ। જી સર, જી એ પણ આપ કોઈ તંત્રને કે ફાયરને કોઈ પ્રકારની જાણ કરેલી નથી અને અત્યારે તપાસ કરી રહ્યા છે। જે પ્રમાણે અત્યારે તપાસ ચાલી રહી છે અને સાથે સાથે એવું કહેવામાં આવી રહ્યું છે કે જે તંત્રને કોઈ પ્રકારની જે જાણકારી છે તે આપવામાં આવી નથી। આ સાથે જ આપણે બતાવવા માંગી છીએ, એક વ્યક્તિ છે તે વ્યક્તિ પણ જે અહીંયા છે આપણે એની સાથે વાત કરીશું। ક્યાં હુઆ થા ઘટના 9 વાગ્યા જેવી બની, એટલે નીચે સામાન પડ્યું ને સાહેબ, લોડિંગ લિફ્ટ હતી કે લોકોને લઈ જવા લાવવા માટે? ના, સેન્ટિંગ કરતા હતા સાહેબ, સેન્ટિંગ ઉપર કરતા હતા। એટલે લિફ્ટ કઈ હતી? લિફ્ટ તો આપણે સેન્ટિંગ ઠોકતા હતા, એમાં કોલ હતો, કોલ નીચે પડ્યો, એની સાથે બધા આવી ગયા 6 6 લિફ્ટનું કામ કરતા હતા। હા, લિફ્ટનું કામ સાચી વાત, બીજા કે કામ ચાલુ હતું એમાં ઘટના ઘટી, લિફ્ટનું કામ ચાલતું હતું। લિફ્ટનું કામ ચાલી રહ્યું હતું, લિફ્ટનું સેન્ટિંગ ભરાઈ રહ્યું હતું, એ જે સેન્ટિંગનું પ્લેટફોર્મ હોય એ પ્લેટફોર્મ તૂટી જવાના કારણે આ ઘટના બની હોય એવું ફાયર બ્રિગેડના અધિકારીઓનું માનવું છે। હાલ કેટલા લોકોને ઈજા થઈ, ક્યાં શિફ્ટ થયા, શું થયું એની જે તપાસ છે એ અમે હાલ તાત્કાલિક કરી રહ્યા છીએ। એના જે કઈ ડેવલપર છે એની સામે કાર્યવાહી કરવામાં આવશે, સામે નથી આવ્યું કે હજુ તો હું 10 મિનિટ પહેલા સ્થળ ઉપર આવ્યો છું એટલે એની ડિટેલ ઇન્કવાયરી કર્યા પછી જ એનું ચોક્કસ કારણ જાણી શકાય, પણ જેની પણ બેદરકારી હશે એની સામે નિયમ પ્રમાણેની કાર્યવાહી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે। ડીવાયએમસી આઈકે પટેલ ફ્રી અને એફટેટ ની ટીમ અહીંયા આગળ પહોંચી છે અને નિયમ અનુસાર કાર્યવાહી કરવાની સૂચના વિભાગ તરફથી આપવામાં આવી છે।
કડક કાર્યવાહી, હા કડક કાર્યવાહીની સૂચના વિભાગને આપવામાં આવી છે. આપના માધ્યમથી જ મને સમાચાર મળ્યા, તંત્રને પણ સમાચાર મળ્યા અને અધિકારીઓ પણ અહીંયા આગળ અત્યારે હાજર છે અને નિયમોસર કડક કાર્યવાહી કરવાની સૂચના આ લોકોને આપવામાં આવી છે. માનવતા મરી પરવા રહી તેવું લાગી રહ્યું છે, કારણ કે આટલા આટલા લોકો જ્યારે મરી ગયા છે તેમ છતાં આ લોકો બધું છોડીને જતા રહ્યા છે, આ કેટલું યોગ્ય કહેવાય? ચોક્કસ તંત્ર એમના ઉપર કડક પગલાં લેશે. તમામ કોર્પોરેશનના અધિકારીઓ અહીંયા આગળ આવી ચૂક્યા છે, મને સમાચાર મળતા હું પણ અહીંયા આગળ દોડી આવ્યો છું અત્યારે. અને તો મહત્વપૂર્ણ છે કે જે પ્રમાણે આ ઘટના ઘટી છે જેમાં 7 શ્રમિકોના મોત થયા છે, પરંતુ ક્યાંય બિલ્ડર દેખાતા નથી, બિલ્ડર કોઈ પણ પ્રકારે જવાબદારી સ્વીકારવા પણ તૈયાર નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કહે છે કે અમે તપાસ કરી રહ્યા છીએ, જરૂરી પગલાં ભરવામાં આવશે. ફાયર વિભાગ પણ જે પ્રમાણે કહે છે કે સ્થળ પર બિલ્ડર નથી ત્યારે કઈ રીતે તપાસ કરવી તે સૌથી મોટો સવાલ અહીં થાય છે. એસ્પાયર અગેન જે આ બાંધકામ ચાલી રહ્યું છે, પરંતુ વિકાસ શાહ સામે ગુનો દાખલ થશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે. સંવાદદાતા મેહુલ દુધરેજે આપણી સાથે જોડાયા છે. મેહુલ, મહત્વપૂર્ણ છે કે આ સમગ્ર ઘટનામાં સ્પષ્ટ બેદરકારી છતી થાય છે અને તે છતી થાય છે બિલ્ડરની, શું કહેશો? જે પ્રમાણે બિલ્ડરની જે દુર્ઘટના જે ઘટી છે ત્યારબાદથી જે બિલ્ડરની જે કામગીરી છે, બિલ્ડરની જે જવાબદારી છે, તેમાંથી વિકાસ શાહ ગુમ થઈ ગયો છે. કારણ કે આટલા આટલા લોકો જે નિર્દોષ લોકોના જે જીવ ગુમાવ્યા છે અને જેટલા 7 થી 8 લોકો જે જીવ ગુમાવ્યા છે, ત્યારે આજે આપણે લિફ્ટના દ્રશ્યો બતાવવા માંગીએ છીએ. જે બિલ્ડિંગ જે છે તેનો વિકાસ શાહ નામનો જે બિલ્ડર છે તે કરી રહ્યો હતો અને વિકાસ શાહ જે છે અત્યારે ફરાર છે. કારણ કે તમામ લોકો, એ મેયર હોય, ધારાસભ્ય હોય, ફાયર વિભાગના અધિકારી હોય કે પોલીસ હોય, તમામ જે લોકો છે તે વિકાસ શાહને શોધી રહ્યા છે. કારણ કે જે પ્રમાણે આ જાળીની અંદર કાણા દેખાઈ રહ્યા છે તે પ્રમાણે ક્ષતિઓ છે તે બિલ્ડિંગની અંદર પણ દેખાઈ રહી છે. જે પ્રમાણે કામગીરી જે થવી જોઈએ તેવી કામગીરી થતી નથી અને સાથે સાથે જે લિફ્ટની જે વાત કરવામાં આવી રહી છે તે લિફ્ટ જે છે તેની અંદરથી અચાનક ધડામ દેથાની લીક જે છે પડી છે અને ત્યારબાદ લોકોના જે મોત થયા છે અને મોત માટે ફક્ત અને ફક્ત એક વ્યક્તિ જવાબદાર છે અને તે વ્યક્તિ છે વિકાસ શાહ. આ વિકાસ શાહનું જે કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું હતું તેની સાથે તેના પાર્ટનરો પણ જોડાયેલા હતા. પોતાની જે જવાબદારી નિભાવવાના બદલે વિકાસ શાહ અત્યારે હાલ ફરાર થઈ ચૂક્યો છે અને તેના જે મિત્રો છે એટલે સાથી પાર્ટનરો છે તે પણ ફરાર થઈ ચૂક્યા છે. એક બિલ્ડિંગ જે ચાલી રહ્યું છે, જવાબદારી પોતાની હોવી જોઈએ, જવાબદારી પોતાના મજૂરોની હોવી જોઈએ, પોતાના કારીગરોની હોવી જોઈએ, તે તમામમાંથી જે વિકાસ શાહ છે તે અત્યારે ફરાર થઈ ચૂક્યો છે અને સાથે સાથે જે માનવતા જે છે તેની માનવતા પણ તેણે નેવ મૂકી છે. કારણ કે જે દુર્ઘટના ઘટી છે તે 3 કલાક પહેલાની હતી. 3 કલાક પહેલા આ પ્રમાણે જે દુર્ઘટના ઘટી ત્યાં સૌ પ્રથમ જે પ્રમાણે પ્રત્યક્ષદર્શીઓ જણાવ્યું છે કે સૌ પ્રથમ 2 ડેડબોડીને કાઢવામાં આવી, ત્યારબાદ બીજી જે ડેડબોડી છે તે ધીમે ધીમે એક બાદ એક કાઢવામાં આવી છે. પરંતુ આ જે તમામ જે જવાબદારી હોય તેની અંદર ઢાંક પીછોડો કરવાની જે પૂરેપૂરી તૈયારીઓ છે તે વિકાસ શાહ દ્વારા કરવામાં આવી છે. લોકોને ખબર ના પડે, મીડિયા સુધી માહિતી ના જાય, પોલીસ સુધી માહિતી ના જાય તે માટેની સંપૂર્ણ તૈયારી છે તેના દ્વારા કરવામાં આવી હતી. એક બાદ એક જે ડેડબોડી છે તે કાઢી અને સીધી જ જે દવાખાને લઈ જવાને બદલે પરિવાર સોંપવાની પણ જે તૈયારીઓ છે તેણે કરી ચૂક્યા હતા. પરંતુ જે પ્રમાણે માહિતી જે લીક થતાની સાથે જ આજે જે લિફ્ટ જે તૂટી છે તેની અંદર જે નિર્દોષ લોકો જે મોત થયા છે તેના પરિવારજનોએ જે માહિતી બહાર આપી અને ત્યારબાદ આજે આ સમગ્ર ઘટનાક્રમ છે તે બહાર આવ્યો છે. 3-3 કલાક સુધી આ લોકો એ સંપૂર્ણ તૈયારી કરી ચૂક્યા કે આ જે માહિતી છે તે બહાર ના જાય. વિકાસ શાહ જે પોતાના જે ખિસ્સા ભરવાની લાયમાં, પોતાની જે લાલચ પરંતુ પોતાની જવાબદારીથી ફરાર આ વ્યક્તિ જે છે તે અત્યારે ક્યાં છે તે કોઈને ખબર નથી. આ તમામ જે લોકો છે, તંત્ર છે, તેની પાસે જવાબ માંગી રહ્યા છે. એ જવાબ માંગી રહ્યા છે લોકો કે જેના જે મોભીઓ હતા, જે ગરીબ પરિવાર છે, જે પોતાના મજદૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા, પોતાના જે કમાનાર જે વ્યક્તિઓ જે ગુમાવ્યા છે તે પરિવાર જવાબ માંગી રહ્યા છે કે આ અત્યારે આ વિકાસ શાહ છે ક્યાં. કારણ કે આ વિકાસ શાહ જ્યારે અત્યારે ફરાર છે ત્યારે તેને પોતાની જવાબ આપવો પડે, તમામ લોકોને જવાબ આપવા પડે. પરંતુ અત્યારે આ વ્યક્તિ જે છે પોતાની માનવતાને નેવે મૂકી અને ફરાર થઈ ચૂક્યો છે. આ સાથે તેના જે જવાબદાર સુપરવાઇઝર હોય કે તમામ જે લોકો હોય તેઓ પણ અહીંથી ફરાર થઈ ચૂક્યા છે. એટલે એક પ્રકારે પોતાની જે ગંભીર બેદરકારી છે તે આવી રહી છે. સાથે સાથે જે પ્રમાણે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે સુરક્ષા વ્યવસ્થા પણ જે સારી રાખવી જોઈએ, તેવી કોઈ પ્રકારની કન્સ્ટ્રક્શન સાઇટની જે સુવિધા વ્યવસ્થા છે તે પણ રાખવામાં આવી છે, સુરક્ષા છે તે પણ રાખવામાં આવી નથી અને કામગીરી છે તે કામગીરી થઈ રહી હતી. અચાનક જ આ રીતે જ્યારે
આ કામગીરી થઈને અચાનક આજે મૃત્યુ થયા છે લોકોના, તો સાથે સાથે જે બેઝમેન્ટની અંદર જે ખૂબ જ ઊંડું પાણી ભરેલું હતું એ પાણી પણ ઘણા સમયથી ભરેલું હોય તેવું લાગી રહ્યું છે, અને સાથે ફાયર બ્રિગેડના અધિકારીઓએ લિફ્ટની નીચે કોઈ માણસો છે કે કેમ તેની પણ જે તપાસ શરૂ કરી છે. તો આજે તમામ જે પ્રત્યક્ષદર્શી જે માહિતી આપી છે કે જે અચાનક જ લિફ્ટ છે તે પડી ચૂકી હતી, તો તેના કેબલિંગ બાબતે અથવા જે જે લિફ્ટ કેવા પ્રકારની રાખવામાં આવી હતી, તો વિકાસ શાહે શું પોતાની લાલચની અંદર જે ગુણવત્તાની સાથે છેડછાડ કરી છે કેમ, તેની પણ એક એક મોટો સવાલ અહીં ઉદ્ભવી રહ્યો છે. આ રીતે આટલા આટલા લોકોના મૃત્યુ થયા છે, પોતાની જવાબદારી નિભાવવાના બદલે આ વ્યક્તિ જે છે તે હાલ ફરાર થઈ ચૂક્યો છે. સાથે સાથે પરિવારજનો પણ કહી રહ્યા છે કે આવા વ્યક્તિઓ જે જવાબદાર વ્યક્તિઓ છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે, અને જો કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં તેઓ ઉપર સુધી કોર્ટ સુધી જવાની પણ જે તૈયારીઓ છે તે કરી રહ્યા છે. કારણ કે આ રીતે જ્યારે પોતાના મોભીને ગુમાવ્યા છે, સાથે સાથે અહીંયા જે મુલાકાત જે લઈ રહ્યા છે, મેયર પણ મુલાકાત લીધી છે, રાકેશ શાહ ધારાસભ્યએ પણ મુલાકાત લીધી છે, ફાયર ઓફિસરો બધા અત્યારે ઘટના સ્થળે તપાસ ચલાવી રહ્યા છે, તેમ છતાં પણ જવાબ લખાવવાના બદલે વિકાસ શાહ જે છે તે અત્યારે ફરાર થઈ ચૂક્યો છે. અગાઉ પણ તેણે આ પ્રમાણે કન્સ્ટ્રક્શન સાઇટ કેટલી બનાવી છે તેની અંદર કોઈ દુર્ઘટના થઈ છે કેમ તે અંગેની પણ તપાસ છે તે ચલાવવામાં આવશે, અને સાથે સાથે ધારાસભ્યએ જે પ્રમાણે કીધું છે કે કોઈ પણ વ્યક્તિને આની અંદર સંડોવાયેલા કોઈ પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે. તો આ રીતની જે વાત છે તે સામે આવી છે, અને અત્યારે હાલ તમામ લોકોની ફક્ત એક જ સવાલના જવાબની આશા રાખી રહ્યા છે કે વિકાસ શાહ છે ક્યાં, જે મળશે ત્યારબાદ સંપૂર્ણ જે માહિતી છે તે બહાર આવશે, અહીંનો જે સુપરવાઇઝર કોણ હતો તે પણ બહાર આવશે, ત્યારે આ તમામ લોકો અત્યારે વિકાસ શાહને શોધી રહ્યા છે. જી, સૌથી મોટો સવાલ એ થાય છે વિકાસ શાહ છે ક્યાં, કારણ કે આ જે ઘટના બનવા પામી છે જે પ્રમાણે સંવાદદાતાએ વાત કરી હતી, મહત્વપૂર્ણ છે કે સવારે 9 વાગે આ ઘટના બની હતી તેવું સામે આવ્યું છે. હાલ જો વાત કરવામાં આવે તો 2 વાગી ચૂક્યા છે, એટલે કે 5 કલાકનો સમયગાળો વીતી ગયો છે. મેયર છે તે આ ઘટના સ્થળની મુલાકાત લઈ ચૂક્યા છે, સ્થાનિક ધારાસભ્ય છે તે આ સ્થળની મુલાકાત લઈ ચૂક્યા છે, પરંતુ જેની ખરેખર જવાબદારી આવે છે, જે માત્ર ને માત્ર નફાના આશયથી આ પ્રકારે બિલ્ડિંગનું કામ કરે છે, કન્સ્ટ્રક્શનનું કામ કરે છે, પરંતુ કન્સ્ટ્રક્શનના કામ સાથે સેન્ટિંગના કામ માટે જે ગોધરાથી આવેલા આ જે શ્રમિકો હતા તેની કોઈ પણ પ્રકારની દરકાર રાખવામાં નથી આવી, એ બાબત બહુ જ સ્પષ્ટ થાય છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે વિકાસ શાહ છે ક્યાં, અને બીજી બાબત એ પણ છે કે જ્યારે આટલી મોટી ઘટના જ્યારે ઘટી હોય અને તે આવી રીતે જો ગાયબ થાય તો સવાલ એ પણ થાય છે કે શું અન્ય કોઈ આમાં સંડોવાયેલા છે, અથવા તો પછી સમગ્ર મામલાને સગે વગે કરવાની કોશિશ કરવામાં આવે છે. આ મુદ્દે આપનું શું કહેવું છે મેહુલ? સંપૂર્ણ, કારણ કે જે પ્રમાણે જે નિર્દોષ લોકો હોય છે અને ખાસ કરીને જે ગરીબ લોકો હોય છે તેના મોતની કોઈ વેલ્યુ થતી નથી. આવા ઘણા બધા કિસ્સાઓ જે આપણે જોયા છે, માનવતા મરી પરવારી છે, એ ફક્ત અને ફક્ત જે નોટો કમાવાની લાલચમાં. ત્યારે વિકાસ શાહે પણ પોતાની જે નોટો કમાવાની લાલચની અંદર જે નિર્માણધન જે બિલ્ડિંગ જે છે જેનું નિર્માણ તે કરી રહ્યો છે તે ફક્ત અને ફક્ત આ રીતે જ કરી રહ્યો છે, કારણ કે જે પ્રમાણે જે પૈસા થોડા પૈસા કમાવાની બાબતની અંદર આ રીતે નિર્માણ કર્યું, સેફ્ટી જે રાખવી પડે તો કોઈ સેફ્ટી મેજરમેન્ટ રાખ્યા નથી, જેને લઈને પણ આ જે દુર્ઘટના ઘટી છે. પરંતુ સાથે સાથે સૌથી મોટો સવાલ નેહલ એ થાય છે કે જ્યારે એક વ્યક્તિ પોતાના ઘરનું જે મોભી છે તે આ રીતે ગુજરી જતું હોય છે ત્યારે તેના પરિવાર ઉપર કેવી હાલત થતી હોય છે, જ્યારે પોતાની એક લાલચની અંદર જ્યારે આ રીતે આ વ્યક્તિ ફરાર થઈ ચૂક્યો છે ત્યારે તેની પણ જવાબદારી એટલી જ બનેલી રહે છે કે આ લોકો જે છે તેને જવાબ આપે, તેના પરિવારજનોને જવાબ આપે. અહીંના જે દ્રશ્યો આપ જે જોઈ રહ્યા છો કે જે રીતે મજૂરો છે તેમના શૂઝ પણ અહીંયા પડ્યા છે, તેના લોહીવા ડાઘા પણ પડ્યા છે, એટલે કે તેને લઈને ફક્ત ને ફક્ત અહીંથી હટાવી દેવાની વાત કરવામાં આવી છે. પરંતુ પરિવારજનોની પણ માંગ રહેલી છે, પરિવારજનો કહી રહ્યા છે કે આ તમામ જે જવાબદાર વ્યક્તિ છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે. આ એકદમ તદ્દન વાહિયાત વાત છે, કારણ કે એક વ્યક્તિ જે છે પોતાની કમાવાની અને એક લાલચની અંદર ક્યાંક ને ક્યાંક આજે આટલા આટલા લોકો છે તેના જીવ ગુમા લઈ લીધા બાદ પણ અત્યારે ફરાર છે, પોતાની જવાબદારી નિભાવવાના બદલે ક્યાંક ને ક્યાંક ફરાર ચાલ્યો છે, અને ત્યારબાદ જો પોતાના સેટિંગ પ્રમાણે એટલે કંઈક ને કંઈક એવી છટકબારીઓ શોધી અને પછી હાજર થશે. આવા પણ કિસ્સાઓ ઘણા બધા આપણે જોઈ ચૂક્યા છે, આ કિસ્સામાં પણ એવું થવાનું છે કે છટકબારીઓ શોધી અને પછી બહાર આવશે, અને એ પણ થોડા દિવસ બાદ આવશે. પરંતુ ત્યારબાદ અત્યારે જે પરિવાર જે આક્રંદ કરી રહ્યા છે, જે રોઈ રહ્યા છે, જે પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે તેઓને તેને સાંત્વના કોણ આપશે તે પણ એક મોટો સવાલ છે. અને આ રીતે આજે આટલા લોકોના જીવ ગુમાવ્યા છે ત્યારબાદ વિકાસ શાહ જે છે તે હજુ સુધી પણ 5-5 કલાક જેટલો સમય વીતી ચૂક્યો, છતાં પણ જે વ્યક્તિ બહાર ના આવતો હોય તો તેની નિર્દયતા જે છે તે દેખાઈ રહી છે, તેની માનવતા છે તે મરી પરિવારી છે એવું પણ લાગી રહ્યું છે. આ વ્યક્તિ 5-5 કલાકથી જો ફરાર હોય, જેને ખબર ના હોય
તો આ વ્યક્તિ જાણી જોઈને અહીંથી ફરાર થતો હોવાની પૂરેપૂરી સંભાવના છે. બિલકુલ મેહુલ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. બહુ મહત્વપૂર્ણ છે કે માત્ર ને માત્ર જાણી જોઈને કરતો હોય તેવી જ શક્યતા છે, કારણ કે એને ખબર ના હોય એવું તો શક્ય છે નહીં. ને જ્યારે મીડિયાએ અત્યારે આ સમગ્ર બાબતને લીધી છે તો મામલો ખૂબ જ ગંભીર છે, અને તેમ છતાંય તે અત્યારે શું થઈ ગયો છે એ બાબત ઘણું બધું સાબિત કરી જાય છે. આજ અંગે વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર કિરીટ પરમાર અત્યારે આપણી સાથે જોડાયા છે. કિરીટભાઈ, આપે જે સ્થળ છે તેની પ્રત્યક્ષ મુલાકાત પણ લીધી છે, શું છે આ સમગ્ર મામલો એક બાબત એ જાણવી છે, બીજી બાબત એ પણ જાણવી છે કે લાગે છે કે ગંભીર બેદરકારી છે તે સામે આવી છે બિલ્ડિંગના જે કન્સ્ટ્રક્શનના વ્યવસાયને લઈને. ફરી એકવાર બધા તા મિહિર પાસે જઈશું. મિહિર, જે પ્રમાણે મેયરે સ્પષ્ટતા કરી છે તેમણે એમ કહ્યું છે કે હા, ચોક્કસથી જે ફાયર વિભાગ છે તેને મોડી જાણ કરવામાં આવી છે, તેવી જ રીતે તંત્રને પોલીસને મોડી જાણ કરવામાં આવી છે, પરંતુ એવો ક્યાંય ઉલ્લેખ નથી કર્યો કે કેટલી મોડી. અને બીજો સવાલ એ પણ થાય કે જ્યારે આટલી ઘટના ગંભીર હોય તો પછી મોડી જાણ કરવાનું કારણ શું? માત્ર ને માત્ર ઢાક પીછોડો કરવો તો, માત્ર ને માત્ર આ તમામ બાબતો છે ને પૈસાથી દબાવી દેવી હતી, એવા પણ પ્રશ્નાર્થ ઊભા થાય છે મિહિર. સંપૂર્ણ, કારણ કે જે પ્રમાણે મેયરશ્રીએ જણાવ્યું છે કે મોડી જાણ કરવામાં આવી, આ જ સવાલનો જવાબ જે છે તે ફાયર ઓફિસરે પણ કહ્યું છે કે અમને તમારા થકી એટલે કે મીડિયા થકી જાણ થઈ છે, કારણ કે જે આસપાસના લોકો છે તેના દ્વારા માહિતી આપવામાં આવી છે. એટલે કે સંપૂર્ણ રીતે 3 કલાક સુધી આ જે ઢાંક પીછોડો કરવાની જે સંપૂર્ણ તૈયારીઓ છે તે વિકાસ શાહ તેમજ તેના જે મળતિયાઓ છે તેના દ્વારા કરી દેવામાં આવી હતી. 3 કલાકની અંદર આ જે સમગ્ર ઘટના છે તે સગે વગે કરવાની પૂરેપૂરી શક્યતા તેના દ્વારા કરવામાં આવી હતી, પરંતુ જે સદનસીબે કોઈ વ્યક્તિ દ્વારા માહિતી છે તે બહાર આપવામાં આવી, ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી, પોલીસ જે છે ઘટના સ્થળે આવી હતી અને ત્યારબાદ આ સમગ્ર માહિતી બહાર આવી છે. પરંતુ જે પ્રમાણે જે તૈયારીઓ ગોઠવી દેવામાં આવી હતી કે સૌ પ્રથમ જે આ વિસ્તારની અંદરથી જે પ્રથમ જે 2 લાશો છે તેને અહીંથી નીકાળી દેવામાં આવી હતી, 2 લાશો બાદ ધીરે ધીરે એક એક બાદ એક એક વ્યક્તિ છે તેને અહીંથી હટાવી દેવામાં આવ્યા હતા. પરંતુ જે તૈયારીઓ જે ગોઠવવામાં આવી હતી કે 3 કલાક સુધી કોઈ પણને જાણ ના થાય તે પ્રમાણે આ રીતે અહીંથી હટાવી દેવામાં આવ્યા. સાથે જે સ્થાનિકોએ જણાવ્યું છે કે લિફ્ટનો અવાજ જે પડવાનો અવાજ જે એટલો વિશાળ આવેલો કે દૂર દૂર સુધી સંભળાયો હતો, પરંતુ લોકોને એવું લાગ્યું હતું કે ફક્ત કન્સ્ટ્રક્શનનું કામ ચાલે છે એટલે કોઈ મશીનરીનો અવાજ આવતો છે, પરંતુ લોકોને એ ખબર નહીં હતી કે લિફ્ટની અંદર જે બેસેલા લોકો જે છે તેણે પોતાના જીવ ગુમાવ્યા છે, અને લોકોએ જે છે પોતાના જીવ નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને આ લોકો અત્યારે મરી રહ્યા છે. આ રીતે જે સમગ્ર ઘટના જે છે તેની અંદર આ રીતે સમગ્ર ઘટના જે છે તે બની છે, અને સાથે સાથે જ આ વ્યક્તિ જે છે પોતે જવાબદાર વ્યક્તિ હોવાના નામે પણ જે વિકાસ શાહ છે તે હાલ ફરાર થઈ ચૂક્યા છે અને પોલીસ જે છે તે પણ તેને શોધી રહી છે. નેહલ, મહત્વપૂર્ણ છે કે સમગ્ર ઘટનાની જ્યારે આપણે વાત કરીએ છીએ તો એ પણ નિયમ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને આવી રીતે આખા દેશમાં જે ધારાધોરણ હોય છે કન્સ્ટ્રક્શનને લઈને નિયમો હોય છે નિયમિત તેનું ઇન્સ્પેક્શન પણ થતું હોય છે, પરંતુ મોટાભાગના કિસ્સામાં આપણે જોઈએ છીએ કે ઇન્સ્પેક્શન થાય છે એ માત્ર કાગળ પર થાય છે, કાગળ પર સહી સિક્કા થઈ જાય છે, બધું જ બરાબર છે તેવા દાવા કરવામાં આવે છે અને ત્યાર પછી આ પ્રકારની ઘટનાનું નિર્માણ થાય છે એવું કહી શકાય મેહુલ? જે પ્રમાણે આપણે હવે આપણે સીધા જ આપણે એક ફાયર ઓફિસર પાસે જઈશું કે ધારાધોરણ શું હોય છે, કારણ કે ધારાધોરણ એટલા બધા મેઝરમેન્ટ જે છે તે રહેલા હોય છે. કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર પતરા મારવા, ત્યારબાદ તે હેલ્મેટ આપવા અથવા જે વસ્તુ જે છે તે ચેક કરવામાં આવે છે. મેઝરમેન્ટ જે છે તે અમુક સમયાંતરે જે છે ચેક કરવામાં આવતા હોય છે. લિફ્ટની જાળવણી કેવી રીતે થતી હોય છે તે પણ જોવામાં આવતી હોય છે. આ સમગ્ર વસ્તુ છે તેનું ચેકિંગ તે હાથ ધરવામાં આવતું હોય છે. મિસ્ટર સાહેબ, શું લાગે છે કે જે પ્રમાણે લિફ્ટ જે છે એનું મેન્ટેનન્સ નહીં થયું હોય અથવા કેવા સંજોગો છે જે પ્રમાણે આ સમગ્ર ઘટના ઘટી હશે?
આ જોવા જઈએ તો લિફ્ટ છે જ નહીં, લિફ્ટ હજુ ફિટિંગ જ નથી થઈ. લિફ્ટની ડક કે જેને શાફ્ટ કહેવાય એ હતી, એના ઉપરનું ધાબું ભરાતું હતું. ધાબું ભરાવા માટે શરૂઆતમાં ટેકા મૂકીને એનું સેન્ટિંગ ભરવામાં આવે, સેન્ટિંગ ભર્યા પછી લોખંડના સરિયા અને સિમેન્ટ રેતી કોન્ક્રીટ કરવામાં આવતું હોય છે. પણ આ વસ્તુ જ્યારે એ જે કાચું બનાવેલું હતું તેમાં જો કદાચ ઓવરલોડ હોય ને નીચેના જે ટેકા મૂક્યા હતા, બેઝ મૂક્યો હતો આડા, એ કદાચ હલ્યા હોય તો આ રીતે શ્રમિકો નીચે સીધા આવી ગયા હોય. રવા ગ્રાઉન્ડ પ્લસ 13 માળની બિલ્ડિંગ છે, માઇનસ 2 બેઝમેન્ટ છે, એટલે એપ્રોક્સિમેટલી 50 મીટર જેવી હાઇટ થાય છે. તો 50 મીટરથી કોઈ પણ માણસ પટકાય તો એ મરી જ જવાનું છે. કાયદો શું કહે છે? દાખલા તરીકે તમે ફાયર ઓફિસર તરીકે તમે લિફ્ટને આ પ્રમાણે કન્સ્ટ્રક્શન સાઇટમાં લિફ્ટનું ચેકિંગ કરવા જતા હોય છે, મેજરમેન્ટ શું કહે છે? કેવા પ્રકારની લિફ્ટ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર હોવી જોઈએ? કન્સ્ટ્રક્શન સાઇડ ઉપર લિફ્ટ, આ લિફ્ટ તૂટી જ નથી અને કન્સ્ટ્રક્શન સાઇડ ઉપર લિફ્ટ ચેક કરવાનું ફાયર સર્વિસનું કામ જ નથી. લિફ્ટ ઇન્સ્પેક્ટર અલગ હોય છે, પણ આ તો લિફ્ટની ડક છે, આમાં લિફ્ટની કોઈ મશીનરી જ લાગેલી નથી. તો માનવતા, કારણ કે અત્યારે હાલ તમને તમારે જે ઘણા બધા સવાલો જાણવા છે, લોકોને પણ એ સવાલો જાણવા છે કે શું ઘટના ઘટી, હજી સુધી કોઈ અહીંનો જવાબદાર વ્યક્તિ આવ્યો છે ખરો? અહીંયા જ્યાં સુધી કોઈ પણ જવાબદાર વ્યક્તિ નહીં આવે, એમના સાથે જે કામ કરવાવાળા હતા એ કોઈ નહીં હોય, ત્યાં સુધી કોઈ પણ કામગીરી નહીં થઈ શકે. જે પ્રમાણે અત્યારે ફાયર ઓફિસર આપણી સાથે હતા તેમણે કહ્યું છે કે હજુ સુધી કોઈ વ્યક્તિ જે છે તે અહીંયા આવ્યું નથી. આ વ્યક્તિઓ પાસેથી ઘણા બધા સવાલોના જવાબ લેવાના છે અને આ વ્યક્તિ ફક્ત ને ફક્ત ઘણા બધા નથી, સવાલો ઘણા બધા છે, પરંતુ વ્યક્તિ ફક્ત ને ફક્ત એક છે અને એ વ્યક્તિ છે વિકાસ શાહ. કારણ કે વિકાસ શાહ પાસેથી બધા સવાલોના જવાબ લેવાના છે, વિકાસ શાહ પાસેથી એ સવાલના જવાબ લેવાના છે કે કયા ધારાધોરણ પ્રમાણે તેણે આ કન્સ્ટ્રક્શન સાઇટ બનાવી. આશીષ શાહ નામના જે વ્યક્તિ છે તે વેસ્ટ ઝોનની અંદર તેઓએ જે સંપૂર્ણ જે પરમિશન લીધી હતી તે પ્રમાણે જે પુરાવા છે તે પણ રજૂ થયા છે. અત્યારે પણ જો ઇન્સ્પેક્શન જે છે, એફએસએલની ટીમ જે છે અત્યારે નેહલ આવી ચૂકી છે, તેઓ પણ અત્યારે હાલ ચેકિંગ કરી રહી છે કે કયા સંજોગોમાં કેવી રીતે આ જે દુર્ઘટના ઘટી છે. એફએસએલની ટીમ જે છે, પોલીસ તેઓની સાથે છે, જે સમગ્ર ઘટના છે તેનું નિરીક્ષણ છે તે એફએસએલની ટીમ જે છે તે કરી રહી છે. જે પણ કેબલિંગ છે અથવા જે પ્રમાણે ફ્રેમ જે અત્યારે લગાવવામાં આવી છે તેનું પણ નિરીક્ષણ છે. સાથે સાથે જે ઘટના સ્થળ જે છે ત્યાં મજદૂરોને કેવી રીતે રાખવામાં આવે છે તે પ્રમાણે પણ ચેકિંગ છે તે અત્યારે એફએસએલની જે અધિકારીઓ છે તેના દ્વારા કરવામાં આવે છે. અહીંથી તમામ વસ્તુઓ છે તે પુરાવરૂપે એકત્ર કરવામાં આવશે. આ રીતે અત્યારે હાલ જે ખૂબ જ તમામ પ્રકારની નાના નાની એટલે માહિતી છે તે એકઠી કરવામાં આવી રહી છે અને દુર્ઘટના જે છે તે ને જવાબદાર વ્યક્તિ કોણ છે તે અંગેની પણ જે તપાસ છે તે શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ આ તમામ સવાલો વચ્ચે ફક્ત જો એક વ્યક્તિ હાજર થઈ જાય, વિકાસ શાહ, તો સંપૂર્ણ જવાબ મળી શકે એમ છે. બિલકુલ મેહુલ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. મહત્વપૂર્ણ છે કે મોતના જવાબદાર